શિયાળાની શરૂઆત થાય ને એટલે ઘરમાં વડા બનવાની શરૂઆત થઈ જ જાય. હા, તમારે ત્યાં કેવા કેવા વડા બને? ઘણી બધી જાતના બને. હા હા, જેમ કે? જેમ કે જુવાર ના કરે, મકાઈ ના લોટ ના કરીએ, આજે જે કરવાના છે ભેળકુ ના લોટ ના કરીએ, ચોખા ના લોટ ના કરીએ, ઇન શોર્ટ વેરાયટી ઓફ વડા. વડા અને એમ પણ ગરમા ગરમ વડા ખાવાની મજા જ કઈક અલગ હોય. હા, અને વડા એવું છે કે બે દિવસ પછી બી ખાઈએ કે જે બગડે નહીં એવા કરીએ તો એમ કે વધારે ત્યારે ગમે છે આ સાથે ખાવા. સાચી વાત છે. અને કોઈકના ઘરે કઈક મોકલાવું હોય ને ડબ્બામાં તો વડા બેસ્ટ બેસ્ટ, એને ત્યારે ના ખાવાય તો પછી ખાય. હા, સાચી વાત છે. તો આજે વડામાં શું બનવાનું છે? તમે કીધું ભાઈડકુ ના વડા બનવાના. હા, એટલે મલ્ટીગ્રેન એમ કહેવાય. અને રૂટીનમાં આપણે મેથીની ભાજી કે એવું બધું નાખતા હોઈએ છે એટલે શું થાય કે એકાદ કે બે દિવસમાં એ બગડી જાય એવી આપણને બીક લાગે એટલે આજે પાલક એડ કરવી છે. તો એને માઇક્રોવેવ કરીને એની સુકવણી કરી નાખશું. સુકવણી? સુકવણી એટલે બગડે જ નહીં. બગડે જ નહીં. ઓકે, તો શીખીએ વડાની વેરાયટીઝ જે 2-3 દિવસ સારા પણ રહે. અંગૂર તુવેરદાળ રસોઈ શોમાં તો સ્મિતાબેન સૌથી પહેલા ભાઈડકુના વડા લઈએ છીએ, મલ્ટીગ્રેન વડા. ઓકે, ભાઈડકુ તો છે ને ઘણી વખત આમ રાત્રે કઈ ખાવાની ઈચ્છા ના હોય ને, કઈક લાઈટ ખાવું હોય ને, તો મમ્મી ફટાફટ ભાઈડકુ બનાવી દે એટલે એ લોટમાં એક મીઠાશ પણ હોય એટલે ખૂબ આપણે ઉપયોગ કરીએ તો હેલ્ધી પણ ખરું, જલ્દી પણ થાય અને ભાવે પણ ખરું. બરાબર છે. અને આમાં કયા કયા લોટ હોય? આમાં બધા લોટ મિક્સ નથી કરતા. અચ્છા, અનાજ બધા ભેગા કરી અને પછી એને દળાવી લેવા. ઓકે, એમાં જુવાર હોય, બાજરી હોય, ચણાની દાળ, થોડીક અડદની દાળ, ચોખા, થોડા ઘઉં, બધું લઈ અને ઘંટીમાં સહેજ કરકરું પીસાવી લેવા. ઓકે, એટલે ઓલ ઇન વન તમારે પછી એમાંથી જે કરવું હોય એ કરી શકો. ઓકે, તો બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ચોક્કસ. પાલક એડ કરવી છે, દહીં, ગોળ, લસણનો પાવડર અને રૂટીન મસાલા. યસ, વડા માટેની બેઝિક સામગ્રી. હા, ઓકે, શરૂ કરી દઈએ. સૌથી પહેલા જે પાલક છે એને ધોઈને એકદમ કોરી કરી લીધી છે અને એને માઇક્રોવેવ કરવી છે. ઓકે, એટલે એકવાર 3 મિનિટ માટે મૂકવાનું એટલે એકદમ ભીની ભીની હોય ને એવી રહેશે. પછી ફરી 1 કે 1.5 મિનિટ કરો એટલે એકદમ ગ્રીન અને એકદમ ક્રિસ્પી ભૂકા જેવી થઈ જશે. અચ્છા, એટલે પહેલા આપણે એને 3 મિનિટ માઇક્રોવેવમાં. વસ્તુ બગડે પણ નહીં. આવી રીતના કરીને રાખો ને ફ્રીઝમાં કે એમને પણ બરણીમાં તો બહુ સરસ લાંબો વખત સુધી સેમ કલર અને રહે. તો હવે વડા માટે લોટ કરીએ તૈયાર. બસો ગ્રામ જેટલો લોટ લઈએ છે આશરે. એકદમ ખાટું દહીં છે. અને સપોઝ કે આપણી પાસે આ ભેળકું છે એનો લોટ નથી અને મલ્ટીગ્રેન હોય ઘરમાં તો ચાલે. પણ મલ્ટીગ્રેન માંથી વડા કરીએ ને તો એમાં બાજરીનું પોર્શન વધારે હોય તો જ સારું લાગે છે. ઓકે, એટલે એમાં એડ કરી દેવાનો થોડોક બાજરીનો લોટ, 3 ચમચી જેટલું. એકદમ ખાટું દહીં લઈએ છે. પાલક જેટલી આપણે કરી છે એ બધી માઇક્રોવેવ કરી લઈ લઈએ છે. લસણનો પાવડર છે. ઓકે, 1 કિલો લઈએ, નાની ચમચી જેટલું. ન ગમતો હોય તો તમે એવોઇડ પણ કરી શકો. ઓકે, થોડો ગોળ લઈએ છે, એમાં પણ થોડું ઓછું પ્રમાણ કરી શકો. હા,
પણ વડા હંમેશા ખટ્ટા અને ગળ્યા હોય તો વધારે સરસ લાગે. અને બીજું કે ખાટું દહીં છે અને ગોળ, એટલે જલ્દી બગડે પણ નહીં. બરાબર છે. તીખાશ માટે મરચું, મીઠું અને હળદર. રૂટીન બધું એમ કે હોય જ ઘરમાં. ઓફ કોર્સ. એટલે બધું મિક્સ કરી દઈએ. દહીંથી જ એકદમ સરસ લોટ બંધાય હોય એવો જ થઈ ગયો છે. થોડું પાણી નાખશું. આમ મસાલાનું કારણ કે ગોળ ઇવનલી સ્પ્રેડ થઈ જાય. અને આનો લોટ કેવો બંધાશે? સેજ તમે થેપીને વડા કરી શકો એવું. ઓકે. જો એકદમ સરસ થઈ ગયો છે અને 5-10 મિનિટ રાખી દેશું. લોટમાંથી આમ કરી નાના નાના આમ લુવા કરી દઈએ. ઓકે. વડાની સાઈઝ બી દરેક ઘર પ્રમાણે જુદી જુદી હોય. હા, બધા સહેજ સહેજ ગોળ કરી લઈએ. આમ પાણી વાળો હાથ કરી ઓકે અને ફ્લેટ કરી દેવાના. હા. તેલ પણ આવી ગયું છે. ધીમો ગેસ કરવો. એકદમ સહેજ ધીમા તાપે તળાવવા દઈએ. યસ. અને આ વડા કેટલા દિવસ સુધી સારા રહેશે? ઘણા દિવસ સુધી રહે. 4-5 દિવસ તો એમ કે સાવ સહેલાઈથી રહે. અચ્છા. બસ ગેસ બંધ કરી દઈશું. સર્વ કરીએ. યસ. તો તૈયાર છે ખૂબ વખત સુધી રહે એવા મલ્ટીગ્રેન વડા. ભાઈડકુના વડા બનાવવા માટે જોઈશે ભાઈડકુનો લોટ 200 ગ્રામ, ખાટું દહીં 3 ટીસ્પૂન, પાલક 1 કપ, લસણનો પાવડર 1 ટીસ્પૂન, ગોળ 1 નાનો ટુકડો, લાલ મરચું 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે. ભાઈડકુના વડા બનાવવાની રીત. પાલકને માઇક્રોવેવમાં 3 મિનિટ અને પછી 1.5 મિનિટ માટે માઇક્રો કરી સૂકવી દો. હવે એક બાઉલમાં ભાઈડકુનો લોટ, દહીં, સૂકવેલી પાલક, લસણનો પાવડર, ગોળ, લાલ મરચું, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. થોડું પાણી ઉમેરી મિક્સ કરી લોટને 5-10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે કણકના લુવા કરી પાણી લગાવી થેપી લઈ ગરમ તેલમાં ક્રિસ્પી એવા વડાને ઉતારી લો. તળાઈ ગયા બાદ વડાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ભાઈડકુના વડા. મહારાષ્ટ્રીયન ક્યુઝિનના બહુ જ ફેમસ વડા બનવાના છે હવે. સ્મિતાબેન, અત્યારે તો માલવાની વડા બનવાના છે, શું ખાસિયત કહી શકાય એની? ખાસિયત એની એ કે આ વડા તાંદુલાચે વડે આહે. તાંદુલાચે વડે આહે? આહે એટલે? એટલે તાંદુલ એટલે ચોખા. અચ્છા. ચોખાના લોટમાંથી બનાવે. ચોખાના લોટમાંથી બનશે. ઓકે. અને મહારાષ્ટ્રીયન ફ્લેવર આવશે આમાં? હા, એટલે બહુ જ સાદા મસાલા કરીને આ વડા કરતા હોય છે. અને ખાસ ખાસિયત એ હોય કે ચોખા હોય એને એકવાર ધોઈ નાખે. અચ્છા. પલાળી રાખે 3-4 કલાક, પછી સૂકવી દે. પછી જે ડ્રાય ચોખા થઈ જાય એને દળે. અચ્છા. અને સાથે જો અડદની દાળ ને એવું મિક્સ જે કરે એ બે રીતે કરતા હોય કે સહેજ શેકે અને આમાં એડ કરે પાવડર કરીને. ઓકે. અને કાં તો પલાળે.
અને આપણે જેમ મેંદુ વડામાં પીસીએ ને એમ પીસી અને એનાથી લોટ બાંધે. બંને રીતે થાય. ઓકે. કોઈ આદુ મરચા કે એવું એ લોકો એડ કરતા નથી. મરી, જીરું, મેથીના દાણા એ એડ કરી અને સાવ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ વડા બનતા હોય છે. વાવ, તો અડધા પડધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો તમે કહી દીધા છે, બાકીના પણ કહી દો. બાકીના તો રૂટિન મસાલા છે. આહા, બસ. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. આ છે એ ચોખાને પલાળીને જે કોરા કરી રાખ્યા, ઓકે, એને એકદમ જો કરકરું દળાય એનો લોટ કરી રાખ્યો છે. આવી રીતના ચોખા પલાળો ને, એટલે જો એકદમ જુદા જ ટેક્સચર ના થઈ જાય કે જે તમે આમ નખથી તોડો તો બી તૂટી જાય. અડદની દાળ માં થોડી ચણાની દાળ એને આપણે થોડી શેકી લેશું. ઓકે. અને સાથે જે મેઇન મસાલો છે, જીરું, મેથી અને મરી, ઓકે, ત્રણેય સરખા સરખા પોર્શનમાં લઈ અને શેકી લેવાનું. બરાબર છે. તો પહેલા આપણે શેકી લઈએ અને ડ્રાય જ રોસ્ટ કરવાનું. લગભગ એક વાટકી જેટલા જો ચોખા હોય ને તો 1/4 ભાગ જ એની દાળનું લેવાનો હોય. ઓકે. એટલે આપણે ઓલમોસ્ટ આટલી જ લેશું. એને ડ્રાય જ શેકી લેવાનું છે. સેજ ગુલાબી કલર થાય ત્યાં સુધી. ઓકે. જો સેજ ગુલાબી થવા માંડ્યું, યસ, હવે ત્યારે આને જુદું શેકીએ. એના કરતા સાથે જ કરી લઈએ. બે ચમચી જેટલું મિક્સ લઈએ છે. ઓકે. એને પણ થોડુંક જ શેકવું છે. એક સૂકું લાલ મરચું એડ કરીએ ફ્લેવર માટે. બસ ગેસ બંધ કરી દે. ઓકે. થોડું ઠરવા દઈએ. ઓકે. સેજ વરાળ નીકળે. હા, ઠંડુ થઈ ગયું છે તો એને આમાં પીસી લઈએ. એકદમ સરસ વટાઈ ગયું છે. ચોખાનો લોટ લઈએ. એ કેટલો લેવાનો? એક વાટકી લીધું ને આપણે, એટલે 1/4 દાળ અમે સામે એક વાટકી ચોખા. મીઠું, લાલ મરચું થોડું, ચપટી હળદર, લોટ બાંધીએ. હવે આ લોટમાં સૌ પહેલા હંમેશા થોડું ગરમ પાણી નાખી અને મિક્સ કરવાનું. અચ્છા. પછી જરૂર લાગે તો થોડું ઠંડુ પાણી લઈ શકો, પણ ગરમ પાણીથી બાંધી અને એને થોડીક વાર રાખી દેવા. ઓકે. ઘણું બધું ગરમ છે પાણી એટલે આમ કરી. એટલે આમાં કોઈ લીલો મસાલો નહીં, ગળપણે નહીં, ખટાશે નહીં, પણ છતાં બહુ જ સરસ ટેસ્ટ આવતો. જે મરી, મેથી અને જીરું છે એનો પ્રોમિનન્ટ ટેસ્ટ આવે. અને આનો લોટ કેવો બાંધવાનો? આને બી આપણે જે ઢેબરા કરીએ કે વડા કરીએ એવો જ. ઓકે. આમ 5-1 મિનિટ રાખીએ. ઓકે. આ રીતના થઈ ગયું છે કે મુઠ્ઠી વાળીએ તો બંધ. એટલે થોડુંક હવે ઠંડા પાણીથી આપણે જે કન્સિસ્ટન્સી જોઈએ એ કરી શકાય. ઓકે. પ્રોપર લોટ બાંધી દેવાનો હવે. હા. આ લોટ થોડો ફરસો જ રહેશે એકદમ, કારણ કે કરકરું છે. યસ. પાંચ કે 10 મિનિટ એને રેસ્ટ આપીએ. જો સરસ
પલળી ગયું છે. તો હવે એને પણ આવી રીતે પ્લાસ્ટિક ઉપર થેપીને લઈ લો. આ થોડું વધારે ફરસું છે. ઘણી વાર એવું બને કે લોટ એકદમ ફરસો કેવો હોય અને વાળવામાં થોડી મુશ્કેલી પડતી હોય ને, કે ઓછો પડ્યો હોય, તો તમે ચપટી સેજ ચાનો લોટ પણ નાખી શકો. કેવું? સેજ બાઇન્ડિંગ માટે. અને સેજ પાણી વાળો હાથ કરી. બહુ જ સાચવીને ધીમે ધીમે તે થોડા ફાટી જાય. હા, આવી રીતના વડા કરે ને જ્યારે ત્યારે આ અત્યારે આપણે કરીએ છીએ તો નાસ્તાના પર્પઝથી કરીએ છીએ. એ લોકો હવે પાતળા પણ કરી અને ખૂબ જ તીખી શાકની કરી હોય એની સાથે પણ આપણે પૂરી ખાઈએ એમ પણ ખાતા હોય. અચ્છા, વડા તળી લઈએ. આ વડાને કેવા તળવાના? અને પણ ક્રિસ્પી એકદમ ગુલાબી થાય ત્યાં સુધી. ઓકે સ્મિતાબેન, મસ્ત સુગંધ આવી રહી છે આ વડામાંથી. બસ તો સર્વ કરી દે. યસ, એકદમ સરસ ક્રિસ્પી થાય છે. હા, કડક કડક કરે. ચાર દિવસ સુધી બગડવાના જ. યસ, તો તૈયાર છે માલવાની વડા. માલવાની વડા બનાવવા માટે જોઈશે ચોખાનો લોટ 1 કપ, અડદની દાળ અને ચણાની દાળ 1/4 કપ, જીરું મેથી અને મરી 2 ટીસ્પૂન, સૂકા લાલ મરચાં 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ટીસ્પૂન, હળદર, ચપટી, હુંફાળું પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે. માલવાની વડા બનાવવાની રીત: એક પેનમાં અડદની દાળ અને ચણાની દાળને શેકી દો. હવે તેમાં જીરું મેથી અને મરીનું મિશ્રણ ઉમેરી સૂકા લાલ મરચાં શેકી લો. શેકાઈ ગયા બાદ મસાલાને ક્રશ કરી લો. હવે એક બાઉલમાં મસાલો લઈ તેમાં ચોખાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર અને હુંફાળું પાણી ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે રેસ્ટ આપો. હવે થોડું પાણી લઈ મિક્સ કરી કણક તૈયાર કરો અને કણકને 10-15 મિનિટ માટે રેસ્ટ આપો. કણકના લુવા કરી થેપી લઈ પાણી લગાવી ગરમ તેલમાં ક્રિસ્પી એવા વડાને ઉતારી લો. તળાઈ ગયા બાદ માલવાની વડાને સર્વ કરો. તો તૈયાર છે એકદમ અલગ જ વેરાયટી માલવાની વડા. નમસ્તે જી. હા જી દોસ્તો, કી હાલ ચાલ હૈ? આજ મેં બહોત ખુશી જગ્યા ક્યુંકિ આજ મેં તવાનું પંજાબ દિયા ચંગિયા વ મશહૂર ખાંદા ડીશી સમજાવાગા. તો ચલો પંજાબ દી સફર શરૂ કરા. સમજી ગયા હશો શું બનવાનું છે. પંજાબી ફૂડ આજે પંજાબનું ખાંદાની રાજઘરાનાની ડીશીસ છે એવું લઈને આવી છું. તો સૌથી પહેલી આપણે જે વાનગી લેવાના છીએ એનું નામ છે કિબતી, અને ખાસ કરીને પતિયાલા ઘરાનામાંથી આવતી વાનગી છે. કારણ કે પતિયાલાના જે મહારાજાઓ હતા એ કુકિંગના બહુ શોખીન હતા, અને એ લોકોએ ઘણી ઘણી નવી રેસીપીઓ શોધી અને ગેસ્ટને જ્યારે ઇન્વાઇટ કરે ત્યારે ખવડાવતા જાતે કુક કરીને. તો એમાંની જ આગળ રેસીપી છે કિબતી આલુ. આલુ આપણે આલુ અને અરવી બંને બનાવવાના છીએ. નોનવેજ પણ બને છે, પણ આ રેસીપી લગભગ 600-700 વર્ષ જૂની છે અને વર્ષોથી ચાલી આવી છે અને હજી પણ એટલી જ પોપ્યુલર છે. તો સૌથી પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એને માટે છે બાફેલી બટેટી, બાફેલી અરવી, કાંદાની સ્લાઈસ, દહીં, કોથમીર, કસૂરી મેથી, બદામ, ચાટ મસાલો, ઘી, આદુ મરચાં, લસણ, કાશ્મીરી મરચું, અને એને માટે ખાસ મસાલો બનાવવાનો છે કિબતી મસાલા. એને માટે છે જીરું, ધાણા, ફુદીના પાવડર, જાવંત્રી, લાલ મરચું, એલચી, અનારદાના અને મરી. તો સૌથી પહેલાં જે મસાલો બનાવવો છે એને લાઇટલી શેકવાનો છે. 1 ટેબલસ્પૂન ધાણા છે, 1 ટીસ્પૂન જીરું છે, 1 ટેબલસ્પૂન અનારદાના છે,
બે તીખા સૂકા લાલ મરચા છે, એક નાનો ટુકડો જાવંત્રી છે, ચાર એલચી છે, ચાર લવિંગ અને લગભગ 4-5 લવિંગ અને 8-10 દાણા મરીના અને લાઇટલી શેકી લઈએ. મસાલો લાઇટલી શેકાઈ ગયો છે, એને જરા 2 મિનિટ પેનમાં હલાવીશું. મિક્સર જારમાં લઈ લઈએ. હવે આનો અધકચરો ભૂકો કરવાનો છે, બહુ પાવડર નથી કરવાનો. ગ્રાઇન્ડ કરી લઈએ. આમાં એક 1/2 ટીસ્પૂન ફુદીના પાવડર લેશું. લાઇટલી ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો મસાલો છે અધકચરો ખાંડેલો છે, એની જ મજા છે આમાં. કિપ્તિ મસાલા લઈ લઈએ. હવે જે અરવી અને આલુ છે એને આપણે થોડા ફ્રાય કરી લેવાના છે. એને માટે 2 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન તેલ. પંજાબી કુઝિનમાં અરવી બહુ વપરાતી હોય છે. અરવી એટલે આપણે જે અળુના પાતરા કહીએ, અળુના પાન કહીએ, એની ગાંઠ. અરવી મેં લગભગ 100 ગ્રામ લીધી છે. એને બાફી લીધી છે અને છાલ કાઢી નાખી છે. અને 150 ગ્રામ બટેટી છે, એને છાલ સાથે જ બાફી લીધી છે અને એને પણ થોડી લાલ કરી લેશું. થોડું મીઠું નાખી દઈશું. અરવી અને બટેટી લાલ થાય છે ત્યાં સુધી એનું જે મેરિનેટ છે એ આપણે તૈયાર કરી લઈએ. એને માટે 200 ગ્રામ દહીં લીધું છે. દહીંને ફેંટી લઈએ. જે મસાલો બનાવેલો એ 1 ટેબલસ્પૂન લેશું. કાશ્મીરી લાલ મરચું છે 1 ટીસ્પૂન. મિક્સ કરી લઈએ. કસૂરી મેથી છે 1 ટીસ્પૂન. એક ટીસ્પૂન કોથમીર લેશું, સ્વાદ મુજબ મીઠું. એક 1 ટીસ્પૂન આદુ મરચા અને લસણ છે. મેરિનેશન તૈયાર છે અને આલુ અને અરવી પણ સરસ લાલ થઈ રહ્યા છે. આલુ અને અરવીને બફાઈ ગયા પછી મેં ફાઇન નાઇફથી થોડા થોડા એને ટોચી લીધા છે. આને હવે એક ડીશમાં પહેલા કાઢી લઈએ. ગેસ બંધ કરી દો.
અરવી આલું ઉપર થોડો મસાલો છાંટી લેશું. હવે આને થોડી ઠંડી થવા દઈએ, પછી એને મેરિનેટ કરીશું. ત્યાં સુધી એમાં જે નાખવાનો કાંદો છે, કાંદાની સ્લાઈસ છે, એને લાલ કરી લઈએ. સેમ ઘી તેલમાં આપણે ફ્રાય કરીશું. લગભગ 2 મીડિયમ સાઈઝના કાંદાની સ્લાઈસ કરી છે. થોડું કાંદાના ભાગનું મીઠું લઈએ. મીઠું નાખવાથી કાંદો જલ્દી લાલ થશે. આલુ અને અરવી ઠંડા થઈ ગયા છે, એને આપણે જે મેરિનેશન બનાવ્યું છે એમાં નાખી દઈએ. એને બરાબર મિક્સ કરી લઈએ. કાંદા ગુલાબી થાય છે ત્યાં સુધી એને મેરિનેટ થવા દઈએ. કાંદા સરસ લાલ થઈ ગયા છે. હવે જે અરવી અને આલુ હતા એમાં લઈ લઈએ. થોડી તળેલી બદામ છે, બટરમાં ફ્રાય કરી છે, એ લઈ લેશું. ભાઈ, રાજઘરાનાનું ખાવાનું છે, નટ્સ તો જોઈએ જ. આનું પાણી થોડું બળી જાય એટલી વાર આપણે સાંતળીશું. અરવી આલુ થઈ ગયા છે, ગેસ બંધ કરી દઈએ અને પ્લેટમાં લઈ લઈએ. સ્ક્યુઅર્સમાં લઈ લઈએ. એક બટેટી લીધી, એક અરવી લીધી, ફરી એક બટેટી લેશું. ડીશમાં મૂકી દઈએ. એ જ રીતે બીજા ભરાવી લઈએ. હવે જે મસાલો છે એ ઉપર મૂકીશું. બદામ લેશું, ટામેટાની સ્લાઈસીસ છે એ થોડી કલર માટે મૂકીશું, ચાટ મસાલો છે, કોથમીર, થોડું લીંબુ ઉપરથી ને થોડા મેથીના માઇક્રોગ્રીન્સ. તો તૈયાર છે પતિયાલાના રોયલ રાજઘરાનાની ડિશ કિપ્તી, કિપ્તી આલુ અરવી. કિપ્તી અરવી આલુ બનાવવા માટે જોઈશે કિપ્તી મસાલા. બનાવવા માટે આખા ધાણા 1 ટેબલસ્પૂન, આખું જીરું 1 ટીસ્પૂન, અનારદાના 1 ટેબલસ્પૂન, સુકા લાલ મરચા 2 નંગ, જાવંત્રી 1 ટુકડો, ઇલાયચી 4 નંગ, લવિંગ 4-5 નંગ, આખા મરી 8-10 દાણા, ફુદીના પાવડર 1/2 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી 2 ટેબલસ્પૂન, તેલ 1 ટેબલસ્પૂન, બાફેલી અરવી 100 ગ્રામ, બાફેલી બટાકી 150 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, સ્લાઈસ કરેલી ડુંગળી 2 નંગ, તળેલ બદામ 10-12 નંગ, ચાટ મસાલો ચપટી, લીંબુનો રસ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટીસ્પૂન. મેરિનેશન માટે જોઈશે દહીં 200 ગ્રામ, કિપ્તી મસાલો 1 ટેબલસ્પૂન, કાશ્મીરી લાલ મરચું 1 ટીસ્પૂન, કસૂરી મેથી 1 ટીસ્પૂન,
કોથમીર 1 ટીસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે આદું મરચાં અને લસણ 3 ટીસ્પૂન કિબતી અરવી આલુ બનાવવાની રીત એક પેનમાં ધાણા જીરું અનારદાના સૂકા લાલ મરચાં જાવંત્રી ઇલાયચી લવિંગ અને આખા મરી લઈ તેને શેકી લો શેકાઈ ગયા બાદ તેને જારમાં લઈ અધકચરા ક્રશ કરી લો થોડું ક્રશ થાય એટલે ફુદીના પાવડર ઉમેરી ક્રશ કરી લો હવે એક પેનમાં ઘી અને તેલ લઈ તેમાં અળવી અને બટાકી લઈ મીઠું ઉમેરી સાંતળી લો સંતળાઈ ગયા બાદ કિબતી મસાલો ભભરાવી થોડા ઠંડા થવા દો હવે દહીંને ફેંટી લઈ તેમાં કિબતી મસાલો કાશ્મીરી લાલ મરચું કસૂરી મેથી કોથમીર મીઠું અને આદુ મરચા લસણ લઈ મિક્સ કરી લો મેરિનેશનમાં અળવી અને બટાકીઓ ઉમેરી બરાબર મિક્સ કરી મેરિનેટ થવા દો હવે એ જ પેનમાં ડુંગળી લઈ તેમાં મીઠું ઉમેરી સાંતળી લો ડુંગળી સંતળાઈ ગયા બાદ મેરિનેટ થયેલી અળવી બટાકા અને તળેલી બદામ ઉમેરી પાણી બળે ત્યાં સુધી કૂક કરી લો કિબતી અરવી આલુને સ્ટીકમાં પરોવી ઉપરથી ચાટ મસાલો કોથમીર અને લીંબુનો રસ લઈ સર્વ કરો તો તૈયાર છે કિબતી અરવી આલુ હવે પતિયાલા ઘરાનાની બીજી એક ખૂબ જ પોપ્યુલર ડિશ છે રોયલ વેજ પતિયાલા સબ્જી થોડી મેથડ લાંબી છે કોમ્પ્લિકેટેડ નથી પણ એકવાર બનાવશો ને તો તમે જરૂર બીજી વાર યાદ કરશો એને માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ પાપડના જે સ્ટફ રોલ બનાવવાના છે એને માટેની સામગ્રી જોઈ લઈએ કોબી ફણસી ગાજર કિશમિશ કાંદો કોલીફ્લાવર પનીર આદુ મરચાં લસણ પેસ્ટ અને થોડો ગરમ મસાલો નટ્સ કોથમીર એ સિવાય જે ગ્રેવી બનાવવાની છે એને માટે છે ટોમેટો પ્યુરી ક્રીમ કાંદાની પેસ્ટ ચીઝ કાશ્મીરી મરચું નટ્સ કેચઅપ ગરમ મસાલો એલચી અને વરિયાળી ઘી કસૂરી મેથી અને આદુ લસણની પેસ્ટ એ ઉપરાંત આપણા રેગ્યુલર મસાલા તો સૌથી પહેલાં આપણે પાપડના રોલ બનાવીશું એને માટેનું જે સ્ટફિંગ છે એ બનાવી લઈએ એક ટેબલ સ્પૂન તેલ લેશું એક ટીસ્પૂન ઘી લેશું એમાં અડધી ચમચી જીરું લેશું જીરું લાલ થઈ ગયું છે એમાં 3 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ બધું 1-1 ટીસ્પૂન લીધું છે એમાં 1/4 કપ ઝીણો કાપેલો કાંદો લઈ લેશું કાંદાને થોડો લાલ કરવાનો છે કાંદો અને આદુ લસણ સંતળાઈ ગયા છે હવે જે વેજીટેબલ્સ છે એ લઈ લઈએ ખમણેલું ફ્લાવર છે 1/4 કપ ઝીણું કાપેલું ગાજર છે એ પણ 1/4 કપ ક્રંચ માટે ઝીણી કાપેલી ફણસી છે એ પણ 1/4 કપ સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ વન ફોર્થ કપ કોબી છે એ પણ એકદમ ઝીણી કાપી લીધી છે એક ટેબલ સ્પૂન કિશમિશ છે 1.5 ટેબલ સ્પૂન શેકેલા નટ્સ છે એમાં મેં પિસ્તા બદામ કાજુ અને અખરોટ લીધા છે એ લઈ લેશું હવે બાકીના મસાલા છે એ કરી દઈએ એકદમ પિંચ હળદર લેશું 1 ટીસ્પૂન ધાણા જીરું 1/2 ટીસ્પૂન લાલ મરચું પંજાબી ગરમ મસાલો છે એ પણ 1/2 ટીસ્પૂન લેશું 1 ટીસ્પૂન કેચઅપ લેશું 1 ટેબલ સ્પૂન કોથમીર લેશું બધું બરાબર મિક્સ કરી લઈએ ગેસ બંધ કરી દઈએ છેલ્લે એમાં 1/4 કપ પનીર છે ખમણેલું એ લઈ લેશું 1 ટેબલ સ્પૂન ચીઝ સ્ટફિંગને બોલમાં કાઢી લઈએ સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈએ સ્ટફિંગ તૈયાર કરી લીધું છે હવે એમાંથી પાપડના રોલ બનાવી લઈએ અને એક બાજુ તેલ ગરમ મૂકી દઈએ
પાપડના રોલને પહેલા પાણીથી થોડા ભીના કરીશું. સ્ટફિંગ છે એ મૂકીએ. લગભગ 2-2.5 ટેબલ સ્પૂન લીધું છે. રોલ વાળી લઈએ. અડદના જ પાપડ લેવાના, એને બંને બાજુથી પાણી લગાડી ને સરખા પ્રેસ કરી દઈએ. રોલ વળાઈ ગયા છે, તળી લઈએ. તેલ ગરમ છે પણ બહુ ફાસ્ટ તાપે નથી તળવાના, ધીરા તાપે તળીશું. આ રોલને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ શેલો ફ્રાયમાં પણ એટલા જ સરસ થાય છે. રોલ સરસ તળાઈ ગયો છે, કાઢી લઈએ. હવે ગ્રેવી તૈયાર કરી લઈએ. એક તેજપત્તું લેશું, અડધી ચમચી જીરું લેશું, 3 એલચી છે થોડી ખોલીને લેશું, અને 5 ચમચી વરિયાળી છે, 1-1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ છે. અડધો કપ કાંદાની પેસ્ટ છે. કાંદાની પેસ્ટને સરખી ગુલાબી લાલ કરવાની છે. થોડું કાંદાના ભાગનું મીઠું લઈ લઈએ. એક ટીસ્પૂન હવે ઘી લઈ લેશું. ડુંગળી સરસ લાલ સંતળાઈ ગઈ છે, હવે ટોમેટો પ્યોરી છે એ લઈ લઈએ. 1 કપ ટામેટાની પ્યોરી છે. ટામેટાને બ્લાન્ચ કરીને એની પ્યોરી બનાવી છે. હવે જે બાકીના મસાલા છે એ કરી દઈએ. કાશ્મીરી મરચું છે, લગભગ 2 ટીસ્પૂન લેશું. પંજાબી ગરમ મસાલો છે, 1/2 ટીસ્પૂન લેશું. વન ફોર્થ કપ ટોમેટો કેચઅપ છે. 2 ટેબલ સ્પૂન કોથમીર લેશું. 1 ટેબલ સ્પૂન મિક્સ નટ્સ છે એ લઈ લેશું. 1/2 કપ ક્રીમ છે. સ્વાદ મુજબ મીઠું લઈ લેશું. બરાબર મિક્સ કરી લઈએ. ગ્રેવી તૈયાર છે, ગેસ બંધ કરી દઈએ. 1 ટેબલ સ્પૂન ચીઝ લેશું. 1/4 કપ પનીર, ખમણેલું પનીર નાખી દઈએ. અને 1 ટીસ્પૂન કસૂરી મેથી. કસૂરી મેથી વગર તો પંજાબી ડિશ અધૂરી જ છે. હવે બરાબર એને મિક્સ કરી લઈએ. ગ્રેવી સરસ તૈયાર છે, પાપડના રોલ છે એને કટ કરી લઈએ.
બે કટ કરીશું અને બે ડિશમાં મૂકીશું પહેલાં. આ ગ્રેવીમાં બી તમે પાપડના રોલ નાખી અને એક મિનિટ ગરમ કરી અને પછી સર્વ કરી શકો છો. આની ઉપર ગ્રેવી મૂકીએ. ગ્રેવી થી પૂરા કવર કરી દેશું. પાપડના રોલ મૂકીએ. થોડું ચીઝ, થોડું પનીર, નટ્સ છે, થોડું ક્રીમ હતું, છેલ્લે થોડી કોથમીર, કલર માટે ચેરી ટમેટો. તો તૈયાર છે રોયલ વેજ પત્યાલા સબ્જી. રોયલ વેજ પટિયાલા બનાવવા માટે જોઈશે પાપડના રોલ્સ. બનાવવા માટે અડદના પાપડ 3-4 નંગ, તેલ 1 ટેબલસ્પૂન, ઘી 1 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, આદુ મરચાં અને લસણની પેસ્ટ 3 ટીસ્પૂન, બારીક સમારેલી ડુંગળી 1/4 કપ, છીણેલું ફ્લાવર 1/4 કપ, બારીક સમારેલું ગાજર 1/4 કપ, બારીક સમારેલી ફણસી 1/4 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, બારીક સમારેલી કોબીજ 1/4 કપ, સૂકી દ્રાક્ષ 1 ટેબલસ્પૂન, શેકેલા નટ્સ 1/2 ટેબલસ્પૂન, હળદર ચપટી, ધાણા જીરું 1 ટીસ્પૂન, લાલ મરચું 1/2 ટીસ્પૂન, પંજાબી ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, કેચઅપ 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન, છીણેલું પનીર 1/4 કપ, છીણેલું ચીઝ 1 ટેબલસ્પૂન. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 3-4 ટેબલસ્પૂન, તમાલપત્ર 1 પાન, જીરું 1/2 ટીસ્પૂન, ઇલાયચી 3 નંગ, વરિયાળી 1/4 ટીસ્પૂન, આદુ લસણની પેસ્ટ 2 ટીસ્પૂન, ડુંગળીની પેસ્ટ 1/2 કપ, ઘી 1 ટીસ્પૂન, બ્લાન્ચ કરીને ક્રશ કરેલા ટામેટા 1 કપ, કાશ્મીરી લાલ મરચું 2 ટીસ્પૂન, પંજાબી ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, કેચઅપ 1/4 કપ, કોથમીર 2 ટેબલસ્પૂન, મિક્સ નટ્સ 1 ટેબલસ્પૂન, ક્રીમ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, છીણેલું ચીઝ 1/4 કપ, છીણેલું પનીર 1/4 કપ, કસૂરી મેથી 1 ટીસ્પૂન. રોયલ વેજ પટિયાલા બનાવવાની રીત. એક પેનમાં તેલ અને ઘી લઈ તેમાં જીરું, આદુ મરચા, લસણની પેસ્ટ અને ડુંગળી લઈ સાતરી લો. હવે તેમાં ફ્લાવર, ગાજર, ફણસી અને મીઠું મિક્સ કરી કોબીજ, સૂકી દ્રાક્ષ, મિક્સ નટ્સ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, કેચઅપ અને કોથમીર લઈ મિક્સ કરી લો. છેલ્લે તેમાં પનીર અને ચીઝ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. સ્ટફિંગને થોડું ઠંડુ થવા દો. હવે પાપડને પાણીથી ભીના કરી સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી રોલ્સ વાળી લો. પેનમાં તેલ લઈ પાપડના રોલ્સને ગુલાબી એવા તળી લો. એ જ પેનમાં તમાલપત્ર, જીરું, ઇલાયચી, વરિયાળી, આદુ લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ લઈ 2 મિનિટ માટે સાંતળી લો. થોડું મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ઘી મિક્સ કરી ટોમેટો પ્યુરી, કાશ્મીરી લાલ મરચું, પંજાબી ગરમ મસાલો, કેચઅપ, કોથમીર, મિક્સ નટ્સ, ક્રીમ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ચીઝ, પનીર અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ગ્રેવી તૈયાર કરો. પાપડના રોલ્સને ગ્રેવી સાથે ચીઝ, પનીર અને નટ્સ ભભરાવી ક્રીમ પોર કરી સર્વ કરો. તો તૈયાર છે રોયલ વેજ પટિયાલા.